જામનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યા છીએ. ઘણા સમયથી જોઈ રહ્યા છો, અલગ અલગ જિલ્લા તાલુકા લેવલે ને હવે તો ગામડામાં પણ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, ફક્ત એક જ બાબત માટે કે રૂપાલાને રાજકોટથી હટાવો, અમારી એક જ માંગણી છે. ઘણા સમયથી અમે એક જ વાત પકડીને બેઠા છીએ અને એક જ વાત આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પણ મને એવું લાગે છે કે આપને કાંઈ ફરક નથી પડતો, આપ સતત રાજપૂત સમાજને લાગણીઓને દુભાવી રહ્યા છો કે એ સમાજ કે જે સતત તમારી સાથે રહ્યો છે, તમારા માટે ઘણું કામ કર્યું છે અને હિન્દુત્વ માટે તમારા સાથે સંકળાયેલો છે. ખૂબ તમે રાજપૂત સમાજે ખૂબ આપ્યું છે તમારી સાથે કામ કરીને, પણ મને એવું લાગે છે કે કદાચ તમે કામની કદર નથી કરી રહ્યા અને અમારી લાગણીઓ દિવસે ને દિવસે તમે દુભાવી રહ્યા છો. તો હવે અમે એવું લાગે છે કે અમે બહુ શાંતિથી વાત કરી લીધી, હવે તમને રિક્વેસ્ટ પણ ઘણી કરી લીધી, પણ હવે અમે ધીમે ધીમે અમારું જે ખુમારી છે, ક્ષત્રિય તરીકે જે ખુમારી હોય છે, બતાવવાનો સમય આવી ગયો છે, જે હવે અમે તમને બતાવશું. અમારા રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમારા આ જ રીતે આંદોલનો ચાલુ રહેશે. આપ ખબર છે, આપ ગુજરાતમાંથી બધેથી વિરોધ છે અને હવે તો અમારા જે બહારથી બહાર છે, રાજસ્થાન, એમપી, યુપીના ભાઈઓ પણ રાજકોટમાં આવશે. હા, એમના ભાજપે અમારા જે કૃષ્ણકુમારસિંહજીના પૌપુત્રએ કીધું છે કે ભાઈ એ ભાજપના નેતા છે, તો ચોક્કસપણે એ ભાજપના નેતા એમની શરૂઆતથી એમની સાથે છે. અમે વિરોધ નોંધાવ્યો ત્યારે પણ અમારી સાથે નહોતા, તો અમને એનો કોઈ અફસોસ પણ નથી. આપ જોઈ શકો છો બહારે આજ કેટલી હજારોની સંખ્યામાં ક્ષત્રિયણીઓ હાજર રહી છે, હજારોની સંખ્યામાં ભાઈઓ પણ અહીંયા આવ્યા છે. નહીં કે ચાર પાંચ જણાથી કે 5-10 જણાથી સમાજ બને છે, 5-10 જણાથી સમાજ નથી બનતો. આ અવાજ છે એનાથી સમાજ બને છે અને સમાજ આ જ અવાજ સાથે આગળ વધશે.